नमस्कार मित्रों, आध्यात्मिक ने सामाजिक चेतना ने पोताना हृदय में प्रस्थापित करी मने सांभळी रहेला आप सौने धोरण 10 एना विद्यार्थी कीर्तन जोगाणी ना सहर्ष वंदन। आजनो मारो विषय छे माय फादर माय हीरो। हाँ, मारा पप्पा आज मारा हीरो। अपना मन में मुख्यत्वे हीरो नी छबी केवी होय? गुंडाओ साथे लड़ता। हाँ, मैं जोया छे मारा पप्पा ने मारा सपनाओ माटे संघर्षों नी साथे लड़ता मैं जोया छे। पिता एटले विश्वना एकमात्र एवा व्यक्ति के जे कड़क वलण धरावी आपने ए वस्तु शिखवे छे के आ रूढ़िचुस्त समाज में कई रीते जीववू, लोकोनी मान अने मर्यादा कई रीते जाळवी। जारे कोई आ विश्वनो कोई पण संतान ए अंदर थी तूटी जाय, अंदर थी भांगी जाय, आखी दुनिया एनी साथे न होय, पण तेना पिता तेने एक वार एम कही देने के बेटा तारे मूंझावानी जरूर नथी, तारा पिता हजु जीवे छे, त्यारे अंदर थी भांगी पड़ेलो दीकरो जेनी साथे भले आखी दुनिया न होय पण आ पिताना शब्दो सांभळेलो दीकरो ए बार जईने गमे एवी जंग जीती शके छे। आ पिताना शब्दोनी તાકાત છે। દુનિયાના બાળકને ગમે ત્યાં લઈ જાઓ, ગમે તેવી મોંઘી જગ્યા પર લઈ જાઓ, તેને રમવાની સૌથી વધુ મજા તો એના પિતાની પીઠ પર આવે છે, બીજી કોઈ પણ જગ્યા પર નથી આવતી। મેં તો બહુ પ્રયત્નો કર્યા દુનિયા જોવાના, પણ આ દુનિયા એવી ક્યારેય ના દેખાણી જે બાળપણમાં પિતાના ખંભા ઉપર બેસીને દેખાતી હતી। પિતા, અરે પિતા એટલે તો વજ્ર જેવી છાતી પાછળ ધબકતું કોમળ હૃદય, અરે પિતા એટલે તો તલવારની મુઠ પર બેસેલું ફૂલ। પિતા એટલે પોતાના પૂરા પરિવારને ખંભે બેસાડીને લઈ જતા ભીમસેન। પિતા એટલે બંદૂકના નાચામાંથી છૂટતું મોરપીચ। એટલું જ કહી હું મારી વાણીને વિરામ આપવા માંગુ છું। ધન્યવાદ। સૌપ્રથમ તો તમને સૌને હેપી ફાધર્સ ડે। આમ તો માતા અને પિતા વિશે જેટલું પણ કહો તે ઓછું છે, પરંતુ આજે હું તમને પ્રેમાળ એવા પિતા વિશે થોડા શબ્દો કહેવા માંગુ છું। માતા બાદ પિતા જે કેવી વ્યક્તિ છે જે આપણા જીવનમાં મોટી અને મહત્વની ભૂમિકા ભજવે છે। નસીબ વાલે હે વો જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ, નસીબ વાલે હે વો જિનકે સર પર પિતા કા હાથ હોતા હૈ, જીદ પૂરી હો જાતી હૈ સબ અગર પિતા કા સાથ હોતા હૈ। દરેક બાળકના જીવનમાં પિતા એ સાક્ષાત ઈશ્વરનું સ્વરૂપ હોય છે। માતા એ મમતાની મૂર્તિ છે તો પિતા એ એક જીવનનો અમૂલ્ય રત્ન છે। માતા એ સતત વહેતું વાત્સલ્યનું ઝરણું છે તો પિતા એ હૃદય છે જ્યાંથી આ અવિરત ઝરણું ફૂટે છે। પિતા ક્યારેય પોતાની તકલીફો દર્શાવતા નથી, પરંતુ તે તો પરિવારના દરેક સભ્યોની જરૂરિયાતોનું ધ્યાન રાખે છે। આપણે કોઈ દુઃખદ પડે પારાવાર વેદના જેના હૃદયમાંથી બહાર આવે છે એ માતા છે, પરંતુ આ વેદનાના વિષને કંઠમાં સમાવી કંઠને રૂંધીને પણ મૌન રહીને આપણને અને સમયને બંનેને સાચવી લે એ પિતા છે। વિશ્વમાં અસંખ્ય કહેવતો સુભાષિતો સુવિચારોમાં માતાના જે ગુણગાન ગવાયા છે એ જ સિક્કાની અભિન્ન અને નક્કર બાજુ એટલે પિતા। આપણને સુરક્ષિત સુખી અને સંપન્ન રાખવા કવચની જેમ ભેટળાઈ જતા બે હાથ, જીવનમાં એક પછી એક સફળતાના શિખરો પાર કરાવતા બે પગ, જગતને નિહાળવાની સકારાત્મક દ્રષ્ટિ અને સફળ થવા માટેની તીક્ષ્ણ નજર એટલે પિતા। પરિવાર માટે ધબકતા એક હૃદયને ઈશ્વરે જ્યાં છુપાવીને રાખ્યું છે ને એ દેહ એટલે પિતા। આમ માતા અને પિતાના ઋણને આપણે ક્યારેય ચૂકવી શકતા નથી। 20 જૂનના દિવસે ફાધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવે છે। ફાધર્સ ડે એટલે કે પિતાનો દિવસ મારા માટે મારી લાઈફમાં આ ડે ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે મારા માટે મારા પપ્પા જ મારા સુપર હીરો છે અને મારા પપ્પા જ મારી લાઈફ છે, તેથી મને આ ડે ખૂબ જ ગમે છે અને મારા લાઈફમાં આ ડે સૌથી મહત્ત્વપૂર્ણ ડે છે। પિતા શબ્દ પોતાની સાથે જ આપણને આનંદનો અનુભવ થાય છે। પિતા શબ્દ એક એવો છે કે તમે બોલો ત્યાં જ તમને આનંદ થવા લાગે છે અને તમે મગ્નમુક્ત થઈ જાઓ છો। દરેક દીકરીએ પોતાના પિતાના કાળજાનો ટુકડો હોય છે અને હું પણ મારા પપ્પાના કાળજાનો ટુકડો છું। મારા પપ્પા મારા માટે ભગવાન છે અને મારા પપ્પાએ જ મને આખી દુનિયા સામે લડતા અને દુનિયાદારી શીખવી છે। શોખ તો પિતાની કમાણીથી જ પૂરા થાય છે, શોખ તો પિતાની કમાણીથી જ પૂરા થાય છે, આપણી કમાણીથી તો માત્ર ગુજારો ચાલે છે, આપણી કમાણીથી માત્ર ગુજારો ચાલે છે।
પિતાનો પ્રેમ દુનિયાનો સૌથી આનંદમય પ્રેમ છે. હું જ્યારે પણ રડી છું આંસુ એના પણ પડ્યા છે. હું જ્યારે પણ રડી છું આંસુ એના પણ પડ્યા છે. મને જ્યારે પણ વાગ્યું છે દર્દ એને પણ થયું છે. અને હું જ્યારે હસી છું ત્યારે સૌથી વધુ ખુશ એ થયા છે. આખી દુનિયા સામે મારાથી લડ્યા, મારા માટે લડ્યા છે. જ્યારે પણ મમ્મીએ મને બે શબ્દ કહ્યા છે ત્યારે તેને 10 શબ્દ કહીને મેં હંમેશા મારો સપોર્ટ કર્યો છે. ક્યારેય મારો હાથ નથી છોડ્યો. હંમેશા મને સપોર્ટ કરી છે, મને ધીરજ આપી છે, મને આગળ જતા શીખવી છે. પપ્પા તો લીમડાના પાન જેવા હોય છે, હોય ભલે કડવા પણ હંમેશા એની છાયા શીતળ જ હોય છે. મુશ્કેલીમાં હંમેશા મારી સાથે ઊભા હતા તે. મારી ભૂલ હતી છતાંય મારી માટે લડ્યા હતા તે. મારા પપ્પા કોઈ સુપર હીરોની જેમ મેજિક કે ઉડી કે એક્શન એવું બધું નથી કરી શકતા, છતાં પણ એ મારા ફેવરેટ છે અને હંમેશા રહેશે અને મારા સુપર હીરો છે. માય ફાધર ઇઝ માય હીરો. કારણ કે મારા પપ્પા મારા માટે ભગવાન સમાન છે અને ભગવાન તો કોને વહાલા ન હોય, તેથી મારા માટે મારા લાઈફમાં સુપર હીરો તો મારા પપ્પા જ છે, જેણે આખી રાત જાગીને મારા સપના પૂરા કર્યા છે. જેણે પોતાના ખભા પર બેસાડીને મને આખી દુનિયા બતાવી છે. જેણે ક્યારેય મારો હાથ છોડ્યો નથી અને જેની આંગળી પકડીને હું ચાલતા શીખી છું. આખી દુનિયાની ભીડમાં જેનાથી હું સૌથી નજીક છું એ મારા પપ્પા છે. મારા પપ્પા મારા ભગવાન અને મારી તકદીર. હેપી ફાધર્સ ડે. હું એક દીકરી હોવાને માટે મારા પિતા વિશે થોડું ઘણું કંઈક કહેવા માંગીશ. જે માતા ઘરનું ગૌરવ છે તેમજ પિતા ઘરનું અસ્તિત્વ છે. પિતા પાસે ઘરનું સંયમ છે. તે જ રીતે મારું સાહસ, મારી ઇજ્જત, મારું સન્માન છે મારા પિતા. તેમજ મારી તાકાત, મારી પૂંજી, મારી પહેચાન છે મારા પિતા. જેમ મેં પુત્રી એ પિતાની પહેચાન છે, તે જ રીતે પિતા એ પુત્રીની શાન છે. તેથી જ કહેવાયું છે કે માતાની કોમળ મમતાને તો બધાએ સ્વીકાર્યું છે, પરંતુ પિતાની પરવરિશને પણ કોઈએ લગાડ્યું નથી. તેથી જ મારું એવું માનવું છે કે ઘરનો આખો દીવો પિતા જ છે. કે જે પોતાની જાત બાળીને ઘરનું અંજવાળું લાવે છે. વિશ્વના બધા જ દેશોમાં જુદી જુદી તારીખે કરવામાં આવે છે. આ દિવસની શરૂઆત સોનોરા ડોડે ઈસવીસન 1909 પોતાના પિતાની યાદમાં કરી હતી. એમ કહેવાય છે કે બાળકને જેટલી જરૂર એક માતાની છે તેટલી જ જરૂર એક પિતાની છે. પિતા ગમે તેટલા કડક હોય પરંતુ તેના દિલમાં તેના બાળક માટે પ્રેમ જ હોય છે. પિતા પોતાના બાળકના ભવિષ્ય માટે આખી જિંદગી મહેનત કરે છે. દુનિયામાં પિતા જ એક એવું માણસ છે કે જે ઈચ્છે છે કે મારું બાળક મારા કરતાં પણ વધારે સુખી થાય. માં ઘરનું ગૌરવ છે તો પિતા ઘરનું અસ્તિત્વ છે. માની પાસે અશ્રુની ધારા છે તો પિતા પાસે સંયમ છે. બે સમયનું ભોજન માં બનાવે છે પણ જીવનભરના ભોજનની વ્યવસ્થા તો પિતા જ કરે છે. તેથી હું અંતે એટલું જ કહીશ, આ બધી પ્રભુ તારી ચપાર લીલા છે. ભગવાનનું બીજું રૂપ તો ધરતી પર પિતા છે. હેપી ફાધર્સ ડે.